રાજકોટમાં નવા શિક્ષણ સત્રથી આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં સરકારી તંત્ર અને પ્રાઇવેટ સ્કૂલો પોતાની મનમાની ચલાવી રહ્યું હોય તેવું બહાર આવ્યું છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ અને વાલીઓ દ્વારા અવનવા કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ બાબતે તંત્રના કાન બહેરા હોય તેવું જ સાબિત થઈ રહ્યું છે. આજે કોંગ્રેસ અને વાલીઓ દ્વારા ડીઈઓ કચેરી પર અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ડીઈઓ કચેરીની બહાર કોંગ્રેસના કાર્યકરોએ અડધી દાઢી કઢાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે ડીઈઓ કચેરી પર પોલીસ આવતા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર જોવા મળ્યું હતું. આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં પ્રાઇવેટ સ્કૂલો પોતાની મનમાની ચલાવી રહી છે, ત્યારે સરકાર જાણે લાચાર હોય તેવું વર્તન કરી રહી છે. આવનારા દિવસોમાં જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ છે.